કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર. ધોરણ ચારમાં ઇંગ્લિશ અંગ્રેજી. આપણે અગાઉ પિરિયડો દરમિયાન અંગ્રેજી વિશે ભણ્યા હતા, એને લગતું એસાઇનમેન્ટ, પરીક્ષા લગતું એસાઇનમેન્ટ છે. હું એ તમને અસાઇનમેન્ટ તૈયાર કરાવું છું, એની સાથે સાથે તમારે તમારા જે મેં તમને લેસન દરમિયાન આપેલ એ સ્પેલિંગ એ પણ આપણે જોવાના રહેશે. તો ચલો આપણે જોઈએ, આપણે એકથી ત્રણ પાઠ ભણ્યા એનું એસાઇનમેન્ટ એટલે કે પરીક્ષા લક્ષી પ્રશ્નોના જવાબ છે, ખાલી જગ્યા એ બધું આપણે જોઈએ. તો ચલો પહેલું શું છે, અભ્યાસક્રમ યુનિટ 1-3. આપણે 1-3 જ ચાલ્યા હતા ને, એમાં પ્રશ્ન 1 એ ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને લખવાના છે. આજે આપણું આ ચિત્ર આપ્યું છે, હવે એ ચિત્રમાં શું જવાબ આવશે એના બે ઓપ્શન આપેલા છે, એટલે કે ઉદાહરણ આપેલા છે. જે સાચો જવાબ હોય એ આપણે એ ખાલી જગ્યામાં લખવાનો, ખાલી જગ્યામાં લખવાનો રહેશે. તો ચલો જોઈએ, આ તો શું કરે છે, છોકરો હસે છે, તો હસે છે એને શું કહેવાય, લા. અને ખાસ ધ્યાન રાખવાનું કઈ રીતે લખવાનું, કઈ રીતે લખવાનું, આ લીટી છે ને એને અડાડીને અને મોટા અક્ષરે ખાસ ધ્યાન રાખવાનું. જો તમે આમ ઉપરની સાઈડ અથવા નીચેની સાઈડ લખશો તો વાક્ય ખોટું પડશે. ખાસ ક્યાં ધ્યાન રાખવાનું, આ રીતે મોટા અક્ષરે અને વ્યવસ્થિત લખવાનું. ચલો આ બીજા નંબરનું ચિત્રમાં શું છે, ખેંચી રહ્યો છે તો પુલ, ખેંચવું એટલે પુલ. જમવાનું કરી રહી છે તો જમવાનમાં ઈટ. સૂઈ રહ્યા છે બેન તો સ્લીપ. આપણે યુનિટ 1 જોયું હતું ને ક્રિયાઓ વિશે, સૌથી પ્રથમ ABCD પત્યા પછી આપણે એ જોયું હતું ને. પછી આગળના ચિત્રમાં શું છે, ભણી રહ્યા છે તમારા જેવું, તો શું કરી રહ્યો છે, રીડ. રીડ એટલે વાંચવું અને રાઈટ એટલે લખવું. પછી આ ક્રિયા છે ચાલવાની તો વોક, જમ્પ એટલે કૂદકો મારવો. આ ઊભી છે ઢીંગલી તો સ્ટેન્ડ કે સીટ, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, સીટ એટલે બેસી જવું તો સ્ટેન્ડ. આ છે કૂદવાની ક્રિયા તો કૂદવાની ક્રિયામાં જમ્પ, શું આવશે, જમ્પ. પછી આ તમે રમો છો એ જ રમત, બોલની કેચ, તો આપણે કરીશું કેચ. હવે ખુરશી ઉપર બેસી ગયા છે ભાઈ તો સીટ, બોલને લાત મારી તો કિક, કિક કરી બોલને. જોર જોરથી રડે છે તો રડવાની ક્રિયાને ક્રાય, દોરડા કૂદવાની ક્રિયાને સ્કીપ. ચલો લખે છે ભણે છે તો રાઇટ, ભણવાની ક્રિયા રાઇટ. હવે ધક્કો મારે છે તો પુશ, ધક્કાને પુશ. અને ખેંચવાની ક્રિયા તો પુલ, એ ખાસ ધ્યાન રાખજો. પછી આ ફેંકે છે બોલ તો થ્રો, દેખાય છે આમ નાખે છે છૂટો દડો તો થ્રો. તો ખબર પડી ગઈ કઈ ક્રિયા અને કયા ચિત્ર સાથે મેચ થાય છે. હવે જોઈએ પ્રશ્ન 1B. ચિત્રો જોઈ વાક્ય વાંચી. હવે આ ચિત્ર જોવાનું છે, એનું વાક્ય વાંચવાનું છે અને કૌંસમાં યોગ્ય શબ્દો પસંદ કરી અને લખો. અહીંયા આપેલા છે એ યોગ્ય પસંદ કરીને લખવાના છે, પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખજો. ચલો પહેલું શું છે, આંખો બતાવી છે. આઈ સી વિથ માય, હું જોઈ શકું છું પણ મારી આઈઝ એટલે આંખો વડે. નાકનું ચિત્ર, આઈ સ્મેલ વિથ માય, હું સૂંઘી શકું છું મારા નાક વડે. પછી છે શું છે, બે હાથ વડે તાળી પડાય છે તો તાળીને ઇંગ્લિશમાં આપણે શીખી ગયા હતા, લેસન 1 શીખી ગયા હતા ને, તો તાળીને આપણે શું કહેવાય છે, ક્લેપ કહે છે. ક્લેપને આઈ ક્લેપ વિથ માય, હું તાળી પાડું છું મારા હેન્ડ્સ એટલે હાથ વડે. હવે ચાલ પગ બતાવ્યા છે. આઈ વોક વિથ માય લેગ્સ. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશનું પેપર એટલે કે અંગ્રેજીનું પેપર સાવ સહેલું જ રહેશે, કેમ કે એમાંથી ચિત્ર જોવાના અને અંદરના અંદરથી જ જવાબ લખવાનો છે. પણ ખાસ સ્પેલિંગમાં કોઈ જાતની ભૂલ ન થાય અને આ લીટીને ઓડીને સ્પેલિંગ મોટા અક્ષરે લખવાનો. હવે ચલો કાનનું ચિત્ર બતાવ્યું છે તો આઈ હિયર, હિયર એટલે ખબર છે ને સાંભળવું, વિથ માય
ઈયર હું સાંભળું છું કોણા વડે મારા કાન વડે આઈ ટોક વાતો એ તો શેના વડે તમે વાતો કરો છો આઈ ટોક વિથ માય ટીથ દાંત વડે ના થાય માઉથ એટલે મોઢું મો વડે વાતો કરું છું આઈ ચ્યુ ખાઉં છું વિથ માય ટંગ એટલે જીભ ટીથ એટલે દાંત તો દાંત વડે આઈ ટેસ્ટ વિથ માય જોન કેટલી મોટી બતાવી દીધા ચિત્ર બતાવેલા જ છે એટલે આપણને તો જવાબ સીધા ખબર પડી જાય આઈ ટેસ્ટ વિથ માય હું ટેસ્ટ કરું છું સેના વડે ટંગ એટલે જીભ ટીથ એટલે દાંત તો દાંત વડે ના ચાવવાની ટંગ એટલે કે જીભ જીભ વડે એનો સ્વાદ પારખવાનો પરીક્ષામાં ચિત્ર અને આ જ રીતે પૂછાશે આ જ રીતે પૂછાશે એટલે કે ઇંગ્લિશનું પેપર ઘણું સહેલું છે હવે આપણે જોઈએ ક્વેશ્ચન વનનો સી પ્રશ્ન એકનો સી એમાં પણ એ જ રીતે છે ચિત્રો જોઈ પ્રશ્નો વાંચવાના કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખવાના છે આ પ્રશ્નો વાંચવાના હવે બે ઓપ્શન આપેલા દરેકમાં પ્રશ્ન એ રીતે જ પૂછાય છે આપણે અત્યાર સુધી જોયા ને એ પ્રશ્ન વાંચીશું અને બે ઓપ્શનમાં જે સાચો હોય ચિત્ર ઓળખી અને આપણે જવાબ લખીશું અહીં બેગનું ચિત્ર છે તો જોઈએ વોટ ઇઝ ઇટ તે શું છે તે શું છે ઇટ ઇઝ બેગ કે ઇટ ઇઝ ડોગ કૂતરો છે ના બેગ તો ઇટ ઇઝ બેગ તે બેગ છે આખો સવાલ લખીશું ઇટ જવાબ સવાલનો ઇટ ઇઝ અ બેગ ઇટ ઇઝ અ બેગ ચલો હવે બીજો પ્રશ્ન જોઈએ સવાલ પેન્સિલ વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ પેન ના ઇટ ઇઝ અ પેન્સિલ પેન્સિલ છે ને તો એ આપણો જવાબ સાચો હવે કૂતરાનું વોટ ઇઝ ઇટ જવાબમાં આપેલા છે બે ઓપ્શન ઇટ ઇઝ કેટ બિલાડી ઇટ ઇઝ ડોગ તે કૂતરો છે હા તે સાચું છે તો તેનો જવાબ આપણે પસંદ કરીશું ઇટ ઇઝ ડોગ હવે છે પેન આ પેન્સિલ હતી હવે આ પેન છે વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ ચોક ચોક છે ના ઇટ ઇઝ એ પેન તે પેન છે તો આ વિધાન આ વાક્ય સાચું છે જવાબ અહીં લખીશું પરીક્ષા દરમિયાન કોઈ શબ્દ આમાંથી રહી ન જાય નહીતર ખોટું પડશે જો તમે એ પણ ભૂલી ગયા લખવાનું તો પણ વાક્ય ખોટું પડી જાય સરસ અને સુંદર અક્ષરે આપણે લખીશું વોટ ઇઝ ઇટ અરે આ તો મને ખબર છે શેનું છે સરસ એવું બસનું છે તો ઇટ ઇઝ કાર તે કાર છે ઇટ ઇઝ અ બસ તે બસ છે કયું વિધાન સાચું સાચું ઇટ ઇઝ અ બસ હવે આગળ જોઈએ ખુરશી વોટ ઇઝ ઇટ આ શું છે તે શું છે ઇટ ઇઝ એ ટેબલ તે ટેબલ છે ના ઇટ ઇઝ અ ચેર તે ખુરશી છે વિધાન સાચું બોલ આપણો વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ એ બોલ વાક્ય સાચું છે તે બોલ છે ઇટ ઇઝ એ બેટ બેટ છે ના પુસ્તક વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ અ બેગ તે બેગ છે ઇટ ઇઝ એ બુક તે પુસ્તક છે તો ઇટ ઇઝ અ બુક તે પુસ્તક છે હવે છે ટેબલ વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ અ ટેબલ તો વિધાન સાચું છે તે ટેબલ છે ઇટ ઇઝ એ ચેર તે ખોટું વિધાન છે તે ખુરશી નથી આ ખુરશી છે આ ટેબલ છે આ પેન્સિલ છે આ પેન છે કોઈ વાક્ય અને કોઈ ચિત્ર જોઈને આપણે કન્ફ્યુઝ ન થઈ જઈએ એનું ખાસ ધ્યાન આપવાનું હવે આગળ બિલ્લી બિલાડી વોટ ઇઝ ઇટ બોલો તમને તો આવડી ગયો છે જવાબ ઇટ ઇઝ એ કેટ કે ઇટ ઇઝ એ રેટ ઉંદર કે બિલાડી આ કેટ છે તો ઇટ ઇઝ એ કેટ આગળનું ચિત્ર ડસ્ટર બોર્ડ સાફ કરવાનું વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ એન ઇરેઝર ઇરેઝર એટલે રબર
ઇટ ઇઝ એ ડસ્ટર, તો વાક્ય સાચું છે ઇટ ઇઝ એ ડસ્ટર. કાળું પાટિયું, બ્લેક બોર્ડ. વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ એ વિન્ડો, તે બારી છે. ખોટું. ઇટ ઇઝ અ બ્લેક બોર્ડ, બ્લેક બોર્ડ છે. હવે જોઈએ ક્વેશ્ચન ટુ. એ ખાસ ધ્યાન રાખવાનું છે આમાં પ્રશ્નપત્રોમાં, અંગ્રેજીના પ્રશ્નપત્રમાં એટલું સહેલું છે કે તમે સ્પેલિંગની ભૂલ ના થાય તો જ તમારા માર્ક્સ કપાય, નહીં તો તમારે અંદરથી જોઈને દરેક વાક્ય લખવાનું છે. અંદરથી જોઈને દરેક વાક્યના જવાબ લખવાના છે. માટે સ્પેલિંગ કે કોઈ શબ્દ કે કોઈ અક્ષર કોઈ આલ્ફાબેટ્સ રહી ન જાય એ ધ્યાન રાખવાનું. અંદરથી અંદર જ બધા જવાબ કૌંસમાં આપેલા જ હશે. તો ચલો જોઈએ પહેલું સફરજન કેવું છે. લાલ જોયું ને, લખીને આપે સફરજનને આપણે શું કહીશું? એપલ. લાલને રેડ. તો અહીં ચાર કૌંસ આપ્યા છે બરાબર, તો આપણને ખબર પડી ગઈ કે હવે એપલ અને એ પણ રેડ, તો આપણે ફટાકથી ખાલી જગ્યા અહીં લખી દઈશું. તો ચલો વાક્ય વાંચીએ. ધીસ ઇઝ એન એપલ કે ટેબલ? એપલ. તે આ સફરજન છે. ધીસ એટલે આ, અને ધેટ એટલે પેલું કહીએ. ધીસ એટલે આ, આ સફરજન છે. ઇટ ઇઝ બ્લુ કે રેડ? તે શું છે? લાલ કે વાદળી લાલ? તો લાલને આપણે શું કહીએ છીએ? રેડ. તો હવે આ કોણ છે? હંસભાઈ. જોઈએ ધીસ ઇઝ એ સ્વાન કે ફેન? ફેન એટલે પંખો, સ્વાન એટલે હંસ. તો આપણું વાક્ય સ્વાનમાં. ઇટ ઇઝ બ્લુ કે વ્હાઈટ? કયો રંગ લખેલો હોય છે? સફેદ. સફેદ ને આપણે બ્લુ કહીશું કે વ્હાઈટ? ના, વ્હાઈટ કહેવાય. તો આપણે વ્હાઈટ. સવાલના જવાબ અંદર જ છે માટે ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના પડે એની. સૂર્ય છે એટલે સન, પીળો છે એટલે સન ને સૂર્ય, પીળો ને યલો, ખબર પડી ગઈ. તો હવે જોઈએ ધીસ ઇઝ ગન. ઓહો, બંદૂક છે? ના ભાઈ, આ તો સુરત દાદા છે. તો સન. ઇટ ઇઝ ગ્રીન, લીલો કે યલો? પીળો. યલો. કેવું સહેલું પૂછ્યું છે હે ને. બસ આપણે સ્પેલિંગની ભૂલ ના થાય, હું વારંવાર તમને કહું છું સ્પેલિંગની ભૂલ ના થાય, જવાબ જોઈને જ લખવાના છે, ખબર પડી. હવે છે આપણું રીંગણ અને એ પણ જાંબુડિયું. રીંગણને આપણે શું કહીએ છીએ? બ્રિંજલ. જાંબુડિયું પર્પલ કલર. ધીસ ઇઝ એ બ્રિંજલ કે એપલ? આવું સફરજન હોય કોઈ દિવસ? અરે આ રહ્યું સફરજન, આ તો આપણું રીંગણ છે. સફરજન આ છે, આ તો આપણું રીંગણ છે. તો આ બ્રિંજલ. ઇટ ઇઝ રેડ કે પર્પલ? આ લાલ હોય? ના ભી, પર્પલ. જાંબુડિયો. આપણે લેસન ટુ દરમિયાન આપણે જોયું હતું ને યુનિટ ટુમાં કલર્સોના નામ જોયા હતા ને, દસે દસ કલરના નામ આપણે જોયા અને બોલ્યા પણ હતા, અને આપણે આપણી નોટમાં એટલે કે અંગ્રેજી વિષયના ચોપડામાં આપણે લખ્યા પણ છે, તો આપણને તો આવડવાના જ છે. હવે પાંદડું અને પણ લીલું, એટલે કે પાંદડાને આપણે લીફ કીધું હતું અને લીલાને ગ્રીન કલર. ધીસ ઇઝ એ આ શું છે? લીફ. લીફ એટલે પાંદડું. ચોક એટલે લખવાનો, ચોક આ રીતે હોય. અને લીલો કલર. ઇટ ઇઝ ગ્રીન કે બ્લુ? લીલો કે વાદળી? ગ્રીન. નારંગી. નારંગી. લો, બંનેમાં એક જ જવાબ. ધીસ ઇઝ એન ઓરેન્જ. ચેર. ખુરશી દેખાય છે. ઇટ ઇઝ રેડ. લાલ કે ઓરેન્જ? નારંગી કલર. નારંગી. આ ખાલી જગ્યામાં બંનેમાં સરખા જ જવાબ આવે છે. ઓહો, આવી ગયું આપણું પાછું બ્લેક બોર્ડ, એ પણ કાળા રંગનું. ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ. ઇટ ઇઝ બ્લેક કે વ્હાઈટ? ના ભાઈ, બ્લેક છે. વ્હાઈટમાં તો અમારે ચોક લખીએ તો દેખાય પણ નહીં. માટલું એ પણ કથ્થાઈ માટલું, પોટ કથ્થાઈ રંગ એટલે બ્રાઉન. ધીસ ઇઝ એ કોટ. આ પહેરવાનો કોટ લાગે, કોટ છે આ. ઇટ ઇઝ બ્રાઉન. સાચું, કથ્થાઈ રંગનું હોય છે કે એકદમ લાલ લાલ ટમેટા જેવું, ટમેટા જેવું માટલું હોય, નહીં તમે બધા માટલાને ટમેટું સમજી જાય હે ને. સરસ છે ને. હવે આવ્યો ક્વેશ્ચન, પ્રશ્ન 2-9-B. એ પણ એ જ રીતે છે. જુઓ, કઈ આપણે આમાંથી 12 થી આપણે કોઈ સ્પેલિંગ તૈયાર કરીને લખવા જેવો છે નહીં. તો ચલો જોઈએ.
ઉદાહરણ પ્રમાણે ચિત્રો જોઈ, દરેકમાં ઉદાહરણ તો આપેલા જ હશે હો, જો ઉદાહરણ આપેલું છે, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ, અહીં ઉપર બોક્સ આપેલા જ હશે પણ આડા અવળા હશે, એને આપણે સેટ કરવાનું કે આના સાથે આ આવે, આના સાથે આ, એ રીતે ઉપયોગ કરી ચિત્રોનું વર્ણન લખો. વિરોધી શબ્દો મેં તમને શીખવાડ્યું હતું ને, એ આપણે જ્યારે યુનિટ ટુ ભણતા હતા ત્યારે છેલ્લો પ્રશ્ન શું હતો, આ જ હતો. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, લાઇટ એટલે હલકું, હેવી એટલે ભારે, આમાં હેવી આ છે અને લાઇટ એટલે હલકું આ છે, તો અહીં હેવી લખીશું. આપણે જોયું ને છેલ્લા પ્રશ્નમાં હેવી અને લાઇટમાં, એ જ રીતે આ વિરોધી શબ્દ મેં તમને શીખવાડેલા છે એટલે તમને આવડે જ છે. હવે આગળ છે થીક અને થીન, થીક અને થીન. હવે થીક એટલે જાડી, થીન એટલે પતલી, તો આમાં થીક કોણ છે, આ છે, આ થીક, થીન આ. હવે આગળ છે કોલ્ડ અને હોટ, કોલ્ડ એટલે ઠંડુ, હોટ એટલે ગરમ ગરમ, તો ગરમ ગરમ આઈસ્ક્રીમ ના હોય, કોલ્ડ જ હોય આઈસ્ક્રીમ તો, અને ગરમ ગરમ કોણ છે, ચા. તો પછી આપણે કોલ્ડ ક્યાં લખીશું, આઈસ્ક્રીમમાં, અને હોટ અહીં લખીશું, હોટ અહીં લખીશું, જ્યારે કોલ્ડ અહીં લખીશું, અહીંની ખાલી જગ્યામાં ધ્યાન રાખજો. ચલો હવે બે મમ્મીઓ છે, મમ્મીઓ લેડીઝના ચિત્ર આપેલા છે ને, એક તમારી મમ્મી ને એક બાજુવાળાની મમ્મી જેવું લાગે છે ને. ઊંચા નીચા, ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચી, તો કોણ ટોલ છે, આ બેન ટોલ છે, તો ટોલ, શોર્ટ કોણ છે, આ બેન, અહીં લખીશું ટોલ અને શોર્ટ. ફેટ અને થીન, ફેટ અને થીન, ફેટ એટલે જાડા અને થીન એટલે પતલા ભાઈ, તો આમાં ફેટ કોણ છે, આ ભાઈ, તો અહીં લખીશું ફેટ, આ લખીશું અહીં આવશે, અને થીન પતલા આપણા જેવા હે ને. હવે જોઈશું લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે નાનું, આપણી પેન્સિલ લોંગ, આપણી પેન્સિલ લોંગ, શોર્ટ પેન્સિલ ફ્રેન્ડની હે ને, પડી ખબર. દા યંગ અને ઓલ્ડ, જુવા, યંગ એટલે જુવાન, ઓલ્ડ એટલે ગરડા, યંગ કોણ, પપ્પા, ઓલ્ડ કોણ, દાદા. આપણે આ સ્પેલિંગો જે છે એના આપણે ઉચ્ચાર ભણી ગયા છીએ એટલે આપણને આવડશે, ઉચ્ચાર આપણે ભણી ગયા છીએ એટલે આપણને આવડવા જ જોઈએ છે ને. સરસ ચિત્ર, ખાસ ધ્યાન રાખવાના ઉપરના સ્પેલિંગોની કોઈ ભૂલ થાય નહીં, આડા અવળા લખાઈ જાય નહીં, એ બહુ ખાસ ધ્યાન રાખો. વિરોધી શબ્દો જેવું જ છે આ પ્રશ્ન, કેવું છે, વિરોધી શબ્દો જેવો જ છે. હવે આગળ જોઈએ, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. તો હવે ચલો પહેલો બોલ આપણો છે નાનો, બીજો બોલ બહુ મોટો છે, તો આપણે બિગને અહીં જવા દઈશું, આ સ્મોલ બોલ, પડી ખબર. હેપી ખુશી ખુશી, સેડ દુઃખી, કંઈ મળ્યું ના હોય એટલે સેડ થઈ જઈએ ને, જુઓ ને આ દીદી સેડ છે અને આમને રમકડા મળ્યા છે એટલે હેપ્પી હેપ્પી કહીએ છીએ ને, આઈ એમ હેપ્પી હેપ્પી, ના મળે ત્યારે સેડ સેડ થઈ જાય, સેડ એટલે દુઃખી અને હેપ્પી એટલે ખુશ ખુશ. અહીં આપણને જવાબ નીચે આપેલા જ છે, દરેક પ્રશ્નોમાં આ રીતે આપેલા જ છે જવાબો નીચે, દરેક પ્રશ્નમાં આ રીતે જવાબ નીચે આપેલા જ છે. હવે શું જોઈશું, શું જોઈશું હવે આપણે, પ્રશ્ન એક જોઈએ, પ્રશ્ન બે જોઈએ, એમાં પ્રશ્ન બેમાં સી, પ્રશ્ન બેમાં સી જોઈએ. ચલો જોઈશું પ્રશ્ન બેમાં સી શું છે, ચિત્ર સરસ મજાના જોઈએ, પ્રશ્ન શું કીધો છે આપણને, ચિત્રો જોઈ, આ પ્રશ્નો વાંચી, આ પ્રશ્ન વાંચવાનો, યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. અહીં બે ઓપ્શન આપેલા છે, મેં તમને શીખવાડ્યું હતું કે પરીક્ષા દરમિયાન આમાં બે ઓપ્શન તો આપેલા જ હશે, બે ઓપ્શન તો આપેલા જ હશે, એટલે આપણે સાચો જવાબ જોઈને જ લખવાનો છે. હો સેજે વારંવાર હું તમને કેમ કહું છું કે સ્પેલિંગની ભૂલ ન પડે, એ તમે વારંવાર જોતા રહેજો, મારે એક પણ સ્પેલિંગની ભૂલ જોઈએ નહીં. તમારું પેપર સહેલું છે તો તમારે સહેલી રીતે લખવાનું જ રહેશે, મારે એમાંથી 40માંથી 40 દરેકને આવે
એ રીતનું પેપર છે, માટે કોઈ ભૂલ ન કરતા મહેરબાની કરીને. હવે જોઈએ, ચલો મોર છે. વોટ એટલે શું, ઇઝ ધીસ, ધીસ એટલે આ, ધીસ એટલે આ, ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, એ ખાસ ધ્યાન રાખવાનું. વોટ ઇઝ ધીસ, આ શું છે. ધીસ ઇઝ એ પીકોક, કે ધીસ ઇઝ સ્પેરો. પીકોક એટલે મોર, સ્પેરો એટલે ચકલી. તો આપણું વાક્ય કયું સાચું આવશે? ધીસ ઇઝ એ પીકોક. હું તમને એક વાક્ય લખીને બતાવું છું તમારે કેવી રીતે અને કેવા સરસ અક્ષરે લખવાનું છે. જો હું લખું અહીં, કેવા મોટા અક્ષર, ઘાટા, અને નીચેની આ લીટી છે ને એને અડાડીને લખ્યા છે. આમ શું થાય કે અહીંયા જગ્યા ના રાખી, અરે ભેગું કરી દઈએ, અરે આ જગ્યા આપેલી છે. તો કેટલું સરસ રીતે આપણે લખીશું, પી ઇ એ સી ઓ સી અને આપણો કે લાસ્ટમાં પીકોક અને છેલ્લે ફૂલ સ્ટોપ. એટલે કે ગુજરાતીમાં આપણે શીખી ગયા છીએ ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. તો આવા અક્ષરે, મોટા અક્ષરે આપણે લખીશું. હવે જો તરબૂચ, યુનિટ ટુમાં શાકભાજી, ફળો, રંગો, આપણે બહુ બધાના સ્પેલિંગો અને એ બધું જોયું હતું. ચલો જોઈએ, વોટ ઇઝ ધીસ, આ શું છે. ધીસ ઇઝ એ વોટર મેલન, આ તરબૂચ છે. ધીસ ઇઝ એ પાઇનેપલ, આ પાઇનેપલ એટલે કે અનેનાસ છે. અનેનાસ, આપણે તો અનાનસ કહીએ છીએ પણ જ્યારે આપણે લખીએ ત્યારે અનેનાસ ગુજરાતી ઉચ્ચાર એ રીતે બોલે. હવે છે લીંબુ, ખટ્ટું ખટ્ટું. વોટ ઇઝ ધીસ, ચિત્રને બરાબર વ્યવસ્થિત ઓળખવાનું, પછી જ અહીંયાથી આપણે જવાબ લખવાનો. અને એ પણ ખાસ, ભલે તમે હોશિયાર છો, આવડે છે ના, પણ અહીંયાથી જોઈને જ લખવાનું, એટલે આપણો કોઈ શબ્દ રહી ન જાય. હોશિયાર તો આપણે છીએ જ, આપણને બધું આવડે છે, પણ આપણી ભૂલ હોશિયારીમાં જ થાય, એટલે ખાસ જોઈને જ લખવાનું. વોટ ઇઝ ધીસ, આ શું છે. તો ધીસ ઇઝ એ એપલ, આ સફરજન છે. ના, ધીસ ઇઝ અ લેમન, તે આ લીંબુ છે. કેરી, મોમાં પાણી આવી ગયું. વોટ ઇઝ ધીસ, આ શું છે. ધીસ ઇઝ અ, આ એ ખાસ યાદ રાખવાનો. વાક્ય તો આપણે ધમાધમ લખી નાખીએ છીએ પણ એ એન એ વાળું શબ્દો આપણા કપાઈ જાય છે, એ વાળા અક્ષરો આપણા કપાઈ જાય છે. તો પણ બહુ ખાસ ધ્યાન રાખવાનું. ધીસ ઇઝ એ મેંગો, ધીસ ઇઝ એન ઓરેન્જ, નારંગી. હવે છે ગાજર, વોટ ઇઝ ધીસ, આ ગાજર છે. મૂળો હોત ને તો અહીંયા આમણા પાંદડા કરેલા હોય. ધીસ ઇઝ અ રેડિશ, રેડિશ એટલે મૂળો ના હો. ધીસ ઇઝ એ કેરેટ, હા તો આપણું ગાજર છે, તો કેરેટ વાળું સાચું. ઓ આઈ ગયું રીંગણ, બ્રિન્જલ આગળ જોઈ લીધું છે, એટલે આપણે ફટાકથી જવાબ તમે લખીએ દીધો મારા પહેલાં, એવું ના કરશો, શાંતિ રાખજો. વોટ ઇઝ ધીસ, ધીસ ઇઝ એ રહી ના ગયો હોય, જોજો લખતા. ધીસ ઇઝ અ બ્રિન્જલ, ધીસ ઇઝ અ કેરેટ, કેરેટ આને કહેવાય. તો આપણું વાક્ય કયું સાચું, ધીસ ઇઝ એ બ્રિન્જલ. કયું, ધીસ ઇઝ એ બ્રિન્જલ, ચિત્રો જુઓ અને સાચો જવાબ લખ્યો. ઓહો, ખાસા બધા ચિત્રો છે, બધા ચિત્રોના નામ આપણને આવડે જ છે, એટલે આપણે તો બધા હોશિયાર. હવે જોઈએ લોટસ, કમળ. વોટ ઇઝ ધીસ, ધીસ ઇઝ એ લોટસ, સાચું. ધીસ ઇઝ એ રોઝ, ના ગુલાબ નથી. સનફ્લાવર, સૂર્યમુખી. કેમ આ બધું આવડે છે, આપણે યુનિટ ટુમાં લખ્યા છે સ્પેલિંગો એટલે આપણને આવડે છે. વોટ ઇઝ ધીસ, યુનિટ ટુમાં ઘણા બધા સ્પેલિંગો આપણે લખ્યા છે. તો ધીસ ઇઝ એ મેરીગોલ્ડ, ગલગોટો, ના ગલગોટો આને કહેવાય. ધીસ ઇઝ અ સનફ્લાવર, સૂર્યમુખી છે આ. વોટ ઇઝ ધીસ, આ શું છે.
ધીસ ઇઝ એ મેરીગોલ્ડ, હા આ ગલગોટો છે. ધીસ ઇઝ એ સનફ્લાવર, ના ધીસ ઇઝ એ મેરી ગોલ્ડ. હવે આ કોણ છે, કોણ છે? બતક. શ્વાન હતું એ જોયું હતું ને આગળ હતું. આ શું છે જુઓ, ખાસ આ છે બતક. આને જો અહીં પાંખો બીડાયેલી છે, આ ગોળ કરેલું એ જુઓ. જ્યારે શ્વાનને અહીં પાંખો કેવી આપેલી છે, શ્વાનની પાંખો ખુલ્લી, એ ખાસ ધ્યાન રાખજો. શું છે આ? ડક, બતકું. વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ અ ડક, આ ડક એટલે કે બતક છે. ધીસ ઇઝ એ શ્વાન, તે હંસ છે, ના હો. આ છે ગોળો, ટીક ટીક ગોળો. તો શું છે આ? ટીક ટીક ગોળો. તો જોઈએ વોટ ઇઝ ધીસ, આ શું છે? શું છે? તમે જવાબ લખી દીધો હો, મને ખબર છે. ધીસ ઇઝ, એમાં એ ભૂલી ગયા ને, જોયું ને. ધીસ ઇઝ અ હોર્સ, આ ઘોડો છે. ધીસ ઇઝ એ ડોન્કી, નો. હવે આગળ સસલું, સરસ સરસ. નાનું રેબિટ, આપણે છે આપણને સ્પેલિંગો. વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ અ રેબિટ, આ ઉંદર, ના હો, આ સસલું છે. ધીસ ઇઝ અ રેબિટ, સાચું. ધીસ ઇઝ એ માઉસ એટલે ઉંદર. આ માઉ ઉંદર લાગે છે કોઈને, આ ઉંદર છે. હવે આગળ જોઈએ 13 નંબર. વોટ ઇઝ ધીસ, ગધેડા ભાઈ છે આ તો, ડોન્કી. ધીસ ઇઝ એ મંકી, અરે આ વાંદરો છે, નો. ધીસ ઇઝ એ ડોન્કી, આ ગધેડો છે. વાક્ય આ સાચું છે. બધા સ્પેલિંગો આવડે છે એટલે આપણે ફટાફટ કરી દઈએ છીએ ટીચર પહેલાં, હે ને. હવે 14મું જોઈએ, ચકલી, સ્પેરો. વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ એ સ્પેરો, આ ચકલી છે. વિધાન સાચું છે. ધીસ ઇઝ એન ઈગલ, ગરુડ છે, ના. 15મું જોઈએ, હાથી ભાઈ. વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ એ કેમલ, ના હો, કેમલ તો આને કહેવાય, ઊંટ. વોટ ઇઝ ધીસ, આ છે ઊંટ. ધીસ ઇઝ એ ડોન્કી, ગધેડું, ગધેડું આ. ધીસ ઇઝ એ કેમલ, આ ઊંટ છે. વાક્ય આ સાચું રહેશે. તો અહીં આપણે દરેક આખું અસાઇનમેન્ટના પ્રશ્નો એટલે કે પરીક્ષામાં ચિત્રો ઓળખીને જ અંદરથી જ જવાબ લખવાના છે, તો બહુ ખાસ ધ્યાન રાખજો. તો ચલો આજે આપણે એનું લેસન તો મેળવી લઈએ, અસાઇનમેન્ટનું બહુ વધારે લેસન આવશે નહીં. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ અંગ્રેજી ભણતા હતા ત્યારે પાઠ 1, 2, 3 ભણ્યા, મોડલ ટેસ્ટ પેપર લખ્યું ને. તો હવે નવા પેજેથી મોટા અક્ષરે લખીશું અસાઇનમેન્ટ, મોટા અક્ષરે લખીશું અસાઇનમેન્ટ. પછી એમાં લખીશ પ્રશ્ન 1, અને માત્ર સ્પેલિંગો જ લખવાના છે, જે સાચા આવે, નંબર અને સ્પેલિંગ બધા લખીશું. આખો પ્રશ્ન લખીશું, માત્ર નંબર અને સ્પેલિંગ, નંબર અને સ્પેલિંગ, ક્રિયાઓ લખવી નથી, લખીશું. પછી પ્રશ્ન 1B, કૌંસ લખવાના નહીં, કૌંસ લખવાના નથી, કોઈ પણ દરેક વિષયમાં કૌંસ લખવાના રહેશે નહીં, યાદ રાખજો. આઈ સી વિથ માય આઈઝ, ડાયરેક્ટ જવાબ, આ એક જ વિધાન જ લખવાનું, કૌંસ લખવાના નહીં. પછી આ લખીશું પ્રશ્ન 1B. પછી છે પ્રશ્ન 1C, એમાં પણ સવાલ લખીશું વોટ ઇઝ ઇટ, અને જવાબ લખીશું, જવાબ લખીશું, વિધાન લખવાના નહીં, જે અહીં આવતો હોય એ જવાબ આપણે લખીશું. એ રીતે આ બધા 9 અને 12 લખીશું. હવે આપણે પ્રશ્ન 1 પૂરો કર્યો, હવે જોઈએ પ્રશ્ન 2. એમાં પ્રશ્ન 2માં એ આખો લખીશું, બરાબર, આખો પ્રશ્ન 1, 2 એ લખીશું. પછી જોઈએ પ્રશ્ન 2B, વિરુદ્ધાર્થી, વિરુદ્ધાર્થી પણ આપણે સરસ રીતે લખીશું. બધા માત્ર આ રીતે 1 કરી અને જે સામે સાચો જવાબ આવતો હોય કે અહીંયા થીક અને અહીંયા થીન, બસ એ રીતે લખીશું, જવાબ જ લખીશું, ચિત્ર દોરવાની જરૂર છે નહીં, બરાબર. આ છેલ્લે આ લખજો, હેપ્પીને સેડ, દુઃખીને ઉદાસવાળું. પછી પ્રશ્ન 2C લખીશું,
સવાલ અને જવાબ આ વિધા આ વાક્યો લખવાના નહીં. ઉદા શું કૌંસ લખવાના નથી, કૌંસ કોઈ જાતના લખવાના નથી. સવાલ નીચે જવાબ દરેકમાં એ રીતે સવાલ જવાબ લખીશું. અહીં સુધી આપણે પ્રશ્ન બે અને પ્રશ્ન એક આજનું આપણે લેસન કરીશું. ભૂલતા નહીં, પરીક્ષા દરમિયાન આમાંથી આપણને પૂછાશે, આપણે અભ્યાસ કરવાનો રહેશે, માટે આપણે આને લખીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા ભાગમાં મળીશું. આવજો.